નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 6/9/2024 અને વાર શુક્રવાર. મિત્રો, આજના વિડીયોમાં ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું. તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આજે રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, રાજ્ય સરકારની 38 લાખ પશુપાલકોને મોટી રાહત, નેનો યુરિયા 750 રૂપિયા સહાય, આ ખેડૂતોને હપ્તો નહીં મળે, સુકન્યા યોજનામાં ફેરફાર, ખાતું થશે બંધ, કૃષિમંત્રીની મોટી જાહેરાત, રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે પોલિસી, આધાર કાર્ડ અપડેટ, પીએમ કિસાન 18મો હપ્તો, નમોશ્રી યોજના અંતર્ગત 12,000ની સહાય, રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, પશુપાલકોને ઘાસ કાર્ડ, ગાંધીનગરથી ગિફ્ટ સિટી મોટેરા મેટ્રોનું પીએમના હસ્તે થશે લોકાર્પણ, વાહન ચાલકો હવે ચેતી જજો. તો મિત્રો, આ તમામ સમાચાર વિગતવાર જાણીએ એ પહેલાં, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવા વિડીયોની અપડેટ્સ તમને સમયસર મળતી રહેશે. તો મિત્રો, આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. એક સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટફના કારણે હજી વરસાદી માહોલ રહેશે. ત્યારે રાજ્યમાં ગઈકાલે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 178 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધારે માણસા અને વિજાપુરમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે મિત્રો, આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા તારીખ 6/9/2024 વરસાદનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાયના જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારે મિત્રો, ફરી વખત રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કુલ 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની 38 લાખ પશુપાલકોને મોટી રાહત. રાજ્ય સરકારે 38 લાખ પશુપાલકોને મોટી રાહત આપી છે, જેમાં રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સ્ડ સિમેન ડોઝ એટલે કે લિંગ નિર્ધારિત વીર્યનોથી કૃત્રિમ વીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ₹300થી ઘટાડીને ₹50 કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, આ નિર્ણયથી રાજ્યના 38 લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નેનો યુરિયા 750 રૂપિયા સહાય. કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ ₹750ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે. તો મિત્રો, ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર 750 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ ખેડૂતોને હપ્તો નહીં મળે. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા હતા, ત્યારે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે. આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે. રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને 17મા હપ્તાનો લાભ અપાયો છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો સુકન્યા યોજનામાં મોટા ફેરફાર,
ખાતું થશે બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળના એવા ઘણા ખાતા છે જે છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા, તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે. હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા લોકોએ પોતાની દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા છે, તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 લાગુ કરવામાં આવશે. આગળના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ પ્રભાવિત થયા છે, ત્યારે કૃષિમંત્રીએ વરસાદ અને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં જે સર્વે કરવાનો છે તેને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના 12 જિલ્લાઓમાં સર્વે પર ભાર મૂકવા જણાવાયું છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘુજીભાઈ પટેલે અધિકારીઓને સૂચના આપી છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે પોલિસી. ગુજરાત સરકારે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે પોલિસી બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ અંગેનો એક ડ્રાફ્ટ પણ જાહેર કરી વાંધા સૂચનો મંગાવ્યા છે. ગુજરાતમાં સેંકડો મહિલાઓ રાત્રે નોકરી કરી રહી છે અને ઘણીવાર તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકાર હવે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે એક પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે. તે પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે. તો મિત્રો, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 14 જૂનથી લઈને 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને 3 મહિના સુધી લંબાવ્યું હતું. જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરાવી શકો છો, અન્યથા આ તારીખ પછી તમારે ફી ચૂકવવી પડશે. જો કે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે. તો મિત્રો, આધાર કાર્ડમાં કોઈ વિગત સુધારવા તમે માંગતા હો તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમે મફતમાં તેને સુધારી શકો છો. ત્યાર પછી તમારે લાગુ પડતી ફી દઈને પણ પછી સુધારો કરાવવો પડશે. ત્યારબાદના સમાચાર જાણીએ તો પીએમ કિસાન 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે, ત્યારે હવે તમામ લાભાર્થી ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને કુલ 17 હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ખેડૂતોને જે મળશે તે 18મો હપ્તો મળશે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો, ત્યારે 18મો મહિનો ખેડૂતોને ઓક્ટોબર મહિનાની અંદર મળી શકે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નમોશ્રી યોજના અંતર્ગત મહિલાઓને 12,000ની સહાય. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે, જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમજેએવાય સહિતની સગર્ભા મહિલાઓને 12,000ની સહાય આપવામાં આવે છે. ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. રાજ્યના 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં, પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાયેલી છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોની સરકાર સમક્ષ ઘણી બધી ફરિયાદો મળી હતી, જેમાં
ઘણી વખત એવું બને છે કે રેશન વિતરકો દુકાન બંધ રાખતા હોય છે અને રેશન કાર્ડ ધારકોને તેમને જથ્થો સમયસર મળતો નથી, ત્યારે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે જેમાં રેશન વિતરકો ક્યારેય પણ દુકાન બંધ રાખી શકશે નહીં. જો તેમને બહાર જવાનું થાય તો તેમણે અન્ય વ્યક્તિને ચાર્જ સોંપવો પડશે અને રેશનિંગની દુકાન ખુલ્લી રાખવી પડશે અને બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરીને બહાર જવું પડશે. આમ રેશનિંગની દુકાન બંધ નહીં રહે અને સામે રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો પશુપાલકોને ઘાસ કાર્ડ. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિનામૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે. આગળના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી ગિફ્ટ સિટી મોટેરા મેટ્રોનું પીએમના હસ્તે થશે લોકાર્પણ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 16 સપ્ટેમ્બરે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગાંધીનગરથી ગિફ્ટ સિટી મોટેરા રૂટનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમ 15-17 સપ્ટેમ્બર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વડોદરામાં પૂર સહિત રાજ્યમાં ભારે નુકસાનથી થયેલી તારાજી અને સાંપ્રત સ્થિતિ અંગે રાજકીય વહીવટી પાંખ સાથે સમીક્ષા બેઠક કરશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો હવે ચેતી જજો. મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન 136A નો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આપી છે. પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે, ત્યારે હવે હાઈવે પર બેફામ હંકારાતા વાહનોનું મોનિટરિંગ થશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આ આદેશ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતા આજના મહત્ત્વના સમાચાર.